मॉर्निंग बाळको, चलो दिवाळी लगी आपणे शीखी लीधुं ने, हवे दिवाळी पछी आपणे नवं चालू करशुं, बरोबर? बधाई काढो गणितनी बुक, एमां भाग बे। जो एकथी पचासनी खान पूरती आपणे शीखी गया ने, हवे एवी ज रीते आपणे खानामां एकडा पूरवाना छे। जेवी रीते एकड़ एक आपेलो छे तो पछीना खानामां शुं आवशे? बगड़े बे, तगड़े त्रण, पजो चोगड़े चार आपेलो छे, पांचड़े पांच, छगड़े छ, सातड़े सात पण आपेला छे, आठड़े आठ, नवड़े नौ अने एकड़े मिंडे दस तो आपेलो छे। एना पछी आवशे कई लाइन? बे एकड़ा अग्यारनी, तो वच्चे खानुं खाली छे तो एमां शुं आवशे? एकड़े बगड़े बार। पछी जो एकड़े तगड़े तेर आपेला छे, हवे एकड़े चोगड़े चौद, एकड़े पांचड़े पंदर, एकड़े छगड़े सोळ, एकड़े सातड़े सत्तर, एकड़े आठे अठार तो आपेला छे, एनी बाजूमां एकड़े नवड़े ओगणीस अने बगड़े मींडे वीस। पछी शुं छे? बगड़े एकड़े एकवीस आपेला छे, एनी बाजूमां आवशे बे बगड़ा बावीस, बगड़े तगड़े त्रेवीस, बगड़े चोगड़े चोवीस, बगड़े पाचड़े पच्चीस तो आपेला ज छे, હવે બગડે છગડે છવ્વીસ, બગડે સાતડે સત્યાવીસ, બગડે આઠડે અઠ્યાવીસ, બગડે નવડે ઓગણત્રીસ અને તગડે મીંડે ત્રીસ તો આપેલા જ છે। હવે જો નીચે શું છે? તગડે એકડે એકત્રીસની લાઈન છે, એ પણ આપણે કમ્પ્લીટ કરવાની છે। આમાં બાળકો શું છે, જો અમુક અંક આપેલા છે અને ખજી ખાનામાં ખાલી હોય એને આગળની સંખ્યા જોઈ અને પાછળના અંક બોલતા જવાના અને લખતા જવાના। જેમ કે તગડે એકડે એકત્રીસ આપેલા જ છે તો બાજુમાં ખાલી જગ્યામાં શું લખવાનું? તગડે બગડે બત્રીસ, બે તગડા તેત્રીસ પણ આપેલા છે, તગડે ચોગડે ચોત્રીસ, તગડે પાછળે પાંત્રીસ આપેલા છે, તગડે છગડે છત્રીસ પણ આપેલા છે, તગડે સાતડે સાડત્રીસ, તગડે આઠડે આડત્રીસ, તગડે નવડે ઓગણચાલીસ લખ્યા ને ચોગડે વિંડે ચાલીસ પણ આપેલા છે। હવે જો આપણે ચાલીસ એકડા લગી કમ્પ્લીટ કર્યું ને, હવે ચોગડે એકડે એકતાલીસથી ચોગડે એકડે એકતાલીસ આપેલા જ છે, ચોગડે બગડે બેતાલીસ, ચોગડે તગડે તેતાલીસ આપેલા છે, બે ચોગડા ચુમ્માલીસ, ચોગડે પાછળે પિસ્તાલીસ પણ આપેલા છે, ચોગડે છગડે છેતાલીસ, ચોગડે સાતડે સુડતાલીસ આપેલા છે એટલે ચોગડે આઠડે અડતાલીસ, ચોગડે નવડે ઓગણપચાસ આપેલા છે એટલે પાછળે મીંડે પચાસ, પાછળે એકડે એકાવન આપેલા જ છે, પાછળે બગડે બાવન, પાછળે તગડે ત્રેપન, પાછળે ચોગડે ચોપન, બે પાછળા પંચાવન તો આપેલા જ છે, પાછળે છગડે છપ્પન, પાછળે સાતડે સત્તાવન, પાછળે આઠડે અઠ્ઠાવન, પાછળે નવડે ઓગણસાઠ અને છગડે મીંડે સાઠ પણ આપેલા છે। નીચેના લાસ્ટ ખાનામાં શું છે? તો કે છગડે એકડે એક સાઈડની લાઈન કમ્પ્લીટ કરવાની છે। છગડે એકડે એક સાઈડ આપેલા છે એટલે શું આવશે? છગડે બગડે બાસઠ, છગડે તગડે ત્રેસઠ તો આપેલા જ છે, છગડે ચોગડે ચોસાઠ, છગડે પાછળે પાંસઠ, બે છગડા છાસઠ, છગડે સાતડે સડસઠ આપેલા જ છે, છગડે આઠડે અડસઠ, છગડે નવડે ઓગણસિત્તેર અને સાતડે મીંડે સિત્તેર। જો આપણે એકથી ને સિત્તેર એકલા કમ્પ્લીટ કર્યા, શું કર્યું? ખાન પૂરતી। એવી જ રીતે ઘરે હોમવર્કમાં તમારે મમ્મીને કહેવાનું, એકથી સિત્તેરની ખાન પૂરતી લખી આપે અને વચ્ચે ખાના ખાલી હોય તેમાં તમારે એકડા બોલીને વચ્ચેના ખાનાને ભરવાના છે। ઓકે, બાય।